નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના ભૌતિક વિજ્ઞાનના છેલ્લા લેક્ચરમાં આપણે ઘર્ષણ વિશે વાત શરૂ કરી હતી. એની વિશે વાત કરી હતી ઘર્ષણ વિશે. હવે જો આ જે પાઠ છે, પાંચમો પાઠ, એમાં આપણે બળ વિશે શીખવાનું છે. એની વિશે શીખવાનું છે બળ. હવે જો આમાં શું છે, બધા પાઠ તમારે ક્રમશઃ જ છે, ટૉપિક જેમ ચાલતા જેમ તમને આગળ આગળ ખબર પડતી જાય. શરૂઆતમાં તમારે અંતર, સ્થાનાંતર, ક્રમમાં આવ્યું ને વેગ, પ્રવેગ, એના સદિશ સ્વરૂપ આવ્યા. હવે આગળ જતાં અંતર, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, પ્રવેગ ઉપરથી શું મળશે તમને? બળ. વેગ ઉપરથી શું મળે? વેગમાન. હવે બળના પાછા થોડાક જે પ્રકાર પડે છે એમાં એક આ ખાસ ઘર્ષણ બળ બહુ મહત્ત્વની વસ્તુ છે. કારણ કે ઘર્ષણ બળ છે એ ગણતરીમાં લેવું પડે તમે ગમે એક કામ કરતા હો તો. એની વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે સંતુલન શીખ્યા. એક બિંદુગામી બળોનું સંતુલન, બે બળો હોય તો પરસ્પર વિરુદ્ધ દિશાના સમાન મૂલ્યના હોય તો એ સંતુલનમાં હોઈ શકે શકાય. ત્રણ બળો હોય તો કોઈ પણ બે બળોનું પરિણામી બળ ત્રીજા બળ જેટલું ને વિરુદ્ધ દિશામાં હોય તો એ સંતુલનમાં હોય એવું કહી શકાય. પછી આપણે બળોના જુદા જુદા પ્રકાર શીખ્યા જે આપણે ઉપયોગ કરીએ છીએ. ઉત્પ્લાવક બળ છે, શાંતના બળ છે, બરાબર, પછી વિદ્યુત બળ છે, ગુરુત્વાકર્ષી બળ છે, ચુંબકીય બળ છે. આ જે બધા બળો છે એની વિશે થોડુંક સમજ્યા. હવે આગળ વાત કરીએ તો ઘર્ષણ એટલે શું અને સ્થિત ઘર્ષણની સમજૂતી જે મેં છેલ્લે લીધું હતું. તો પહેલાં તો ઘર્ષણ છે એ અસ્તિત્વમાં ક્યારે આવે? જો ખાસ ધ્યાન રાખજો, ઘર્ષણ વસ્તુ એવી છે ને કે એ જ્યાં સુધી તમે બળ ન લગાડો ત્યાં સુધી ન લાગે, ત્યાં સુધી દ્રશ્ય હોય. કોઈ વસ્તુ સ્થિર પડી હોય તેની ઉપર ઘર્ષણ બળ લાગશે નહીં. એનું લંબ બળ અને વજન બળ બે સમાન હોય એટલે સમતોલન સ્થિતિમાં હોય. એટલે આવી રીતના છે તો લંબ બળ નીચે, ડબલ્યુ વજન બળ નીચે લાગતો હોય, લંબ બળ ઉપર લાગતો હોય. એટલે આ કેવું છે? સમતોલન સ્થિતિમાં છે, સંતુલન સ્થિતિમાં છે એવું કહી શકીએ. આમ પડ્યો પથ્થર, એને કાંઈ બળ લાગતું નથી તો એમાં ઘર્ષણ બળ નહીં હોય. પણ જેવું તમે અહીંથી બળ લગાડશો એફ, એટલે અહીંયા ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે સ્મોલ એફ. ઘર્ષણ બળ કયું ઉત્પન્ન થાય છે? સ્મોલ એફ. પદાર્થ સ્થિર હોય ત્યારે જે ઘર્ષણ બળ લાગે એને સ્થિત ઘર્ષણ બળ, સ્ટેટિક ઉપરથી એફ એસ કહેવાય. સ્ટેટિક ઉપરથી શું કહેવાય? એફ એસ. તમે સ્થિતિ ઉર્જા આવતી એને સ્ટેટિક એનર્જી કહેવાય, એની ઉપરથી સ્થિત ઘર્ષણ બળ છે એનું કહેવાય એફ એસ. જેમ જેમ તમે બળ એફ વધારો, એફ વધે તો એફ એસ પણ વધશે, પણ એની લિમિટ હોય. જ્યારે એફ છે એ ગ્રેટર ધેન એફ મેક્સ થશે. ઘર્ષણ બળના મહત્તમ મૂલ્ય છે સ્થિત ઘર્ષણ બળના મહત્તમ મૂલ્ય એફ. ત્યારે એ શું કરશે? વેગી ગતિ કરશે, એટલે કે એ પ્રવેગી ગતિ કરશે, એટલે એના વેગમાં શું થશે? વધારો થશે. ત્યારે શું થાય કે એ વેગ ટૂંકમાં ગતિ પકડે અને એનું ઘર્ષણ બળ ઘટી જાય. ને આ જે ઘર્ષણ બળ છે એ લંબ બળના સમપ્રમાણમાં હોય, સમપ્રમાણની નિશાની કાઢો એટલે અચળાંક આવશે મ્યુ એસ. આ મ્યુ એસ છે એ સ્થિત ઘર્ષણાંક છે. મ્યુ એસ શું છે? સ્થિત ઘર્ષણાંક છે. અને એની ઉપરથી મ્યુ એસ બરાબર એફ એસ બાય એન, એટલે સ્થિત ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને શું કહેવાય? સ્થિત ઘર્ષણાંક. એનું મૂલ્ય 0.01 થી 1.5 ગાળા જેટલું હોય છે. ચાલો હવે આ વસ્તુ જો તમને હું કહું, ખાસ સમજો, આ પ્રેક્ટિકલમાં તમે દરરોજ અનુભવ કરતા છો. કોઈ વસ્તુ પડી હોય એને બળ લગાડો તો એ ગતિમાં નહીં આવે, થોડુંક બળ વધારો હજી ગતિમાં નથી આવતું. તો જ્યારે એનું ઘર્ષણ બળ એફ એસ મેક્સિમમ છે એફ થશે, એટલે એના ઘર્ષણ બળ જેટલું આપણું ઘર્ષણ બળ થશે. ફૂલ બળ લગાડો, એના ઘર્ષણ બળ જેટલું આપણું બળ થશે. ત્યારે શું થશે? ખાસ યાદ રાખજો, ત્યારે એ ગતિની શરૂઆત કરશે, એટલે હલું હલું થશે, થોડું હલશે, એટલે કે હવે એ ગતિમાં આવશે એવું લાગે છે. એટલે જેવું ગતિમાં આવશે એટલે એમાં શું ઉત્પન્ન થશે? પ્રવેગ ઉત્પન્ન થશે. તો એ પ્રવેગ છે એફ, કોના કારણે થાય? એફ માઇનસ એફ એસના કારણે બરાબર શું થશે? એમ એ થશે પરિણામી બળ. એનું પરિણામી બળ શું થશે? એફ માઇનસ એફ એ. તો હવે એકવાર ગતિમાં આવી જાય, એને ધક્કો મારો એટલે ગતિમાં આવી જાય, પછી જેવું દોડતું હશે ને ત્યારે એનું ઘર્ષણ બળ ઘટી જાય. તમે અનુભવ કરી શકો
તમે કોઈ વસ્તુને ધક્કો મારતા હોય તો જ્યારે એને પહેલાં શરૂઆતમાં થોડી ગતિમાં લાવવું હોય ત્યારે વધારે બળ જોવે, પછી એક ધારું આમને ગતિમાં રાખવું હોય તો પછી આપણે બળ કેવું જોવે, ઓછું બળ. એટલે કે સ્થિર પડેલો પદાર્થ છે એને ગતિમાં લાવવા માટે જે ઘર્ષણ બળ આવશે, આપણે બળ લગાડીએ એની સામું જે ઘર્ષણ બળ આવશે એનું મૂલ્ય ઓછું હોય, પછી જ્યારે એ ગતિમાં આવી જાય ત્યારે જે ઘર્ષણ બળ લાગે એને ગતિ ઘર્ષણ બળ કહેવાય. એને શું કહેવાય? ગતિ ઘર્ષણ બળ, એફ કે, કાઇનેટિક. એનું મૂલ્ય સ્થિત ઘર્ષણ બળ કરતાં કેવું હશે? ઓછું. એટલે કે એફ એસ ગ્રેટર ધેન એફ કે થશે. કાઇનેટિકનું મૂલ્ય ઓછું હોય સ્થિત ઘર્ષણ બળ કરતાં. સ્થિર પડેલો પદાર્થ હોય એને તમે ધક્કો મારો તો એને ગતિમાં લાવવા માટે વધારે બળ જોવે, પણ જે ગતિ જ કરતો એને ગતિમાં આમનામ શરૂ રાખવા માટે એટલું બધું બળની જરૂર પડતી નથી. તો હવે જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે શું થાય? ખાસ સમજો કે જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એની ઉપર બળ એફ આમ લાગશે, ઘર્ષણ બળ એફ કે આમ લાગશે. આ ગતિ કરે છે, આ બાજુ ગતિ કરે છે અને એના કારણે ધારો કે પરિણામી બળ એફ ડે છે. તો આમાં પરિણામી બળ આમ છે, પરિણામી બળ. તો પરિણામી બળ એફ ડેશ બરાબર શું આવશે? એફ માઇનસ એફ કે થશે. કુલ બળ માઇનસ સોરી બાહ્ય બળ માઇનસ ઘર્ષણ બળ, એફ માઇનસ એફ કે થશે. તેથી હવે એફની જગ્યાએ શું લખાય? એમ એ બરાબર એફ માઇનસ એફ કે. તેથી એ બરાબર શું થાય? એફ માઇનસ એફ કે બાય એમ. એટલે આટલા પ્રવેગથી ગતિ કરવાની શરૂઆત કરશે. તમે જેટલું બળ લગાડો એની અનુરૂપ એનું સ્થિત ગતિ ઘર્ષણ બળ આવશે, એ બાદ કરીને તેને દળ વડે ભાંગી નાખો એટલે આટલા પ્રવેગે શું કરશે? ગતિ કરશે. આટલા પ્રવેગે શું કરશે? ગતિ કરશે. હવે જે ઘર્ષણ બળનું ગતિ ઘર્ષણ બળ છે એ પણ લંબ બળના સમપ્રમાણમાં હોય. ગતિ ઘર્ષણ બળ પર કેવું હોય? લંબ બળના સમપ્રમાણ. એટલે એફ કે ઇઝ ઇક્વલ ટુ મ્યુ કે એન થશે. આ મ્યુ કે ને શું કહેવાય? ગતિ ઘર્ષણાંક. ઉલાની જેમ જ છે, ઉલામાં કેમ સ્થિત ઘર્ષણાંક આવતું? એમ આમાં શું આવે? ગતિ ઘર્ષણાંક. એની વ્યાખ્યાની ઉપરથી બંને કહેવાય ગતિ ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને શું કહેવાય? ગતિ ઘર્ષણાંક. ઉલાની જેમ આ પણ સંપર્ક સપાટીના ઉપર આધાર રાખે, એની સિવાય દ્રવ્યની જાત ઉપર આધાર રાખે. બીજું એક વસ્તુ યાદ રાખજો ખાસ, એફ એસ હંમેશા એફ કે કરતાં મોટું હોય. એટલે મ્યુ એસ હંમેશા મ્યુ કે કરતાં કેવું હોય છે? મોટું હોય છે. બરાબર. એની સિવાય બીજું કાંઈ છે નહીં. હા, જો અચળ વેગી ગતિ કરતો હોય. કેવી ગતિ કરતો હોય? અચળ વેગી. તો એ બરાબર શું થશે? ઝીરો થશે. આમાં ઝીરો બરાબર એફ માઇનસ એફ કે મૂકો તો એફ બરાબર શું થશે? એફ કે થશે. એટલે અચળ વેગી ગતિ માટે તમારે ઘર્ષણ બળ જેટલું બળ લગાડવું પડે. અચળ વેગી ગતિ માટે કેટલું બળ લગાડવું પડે? ઘર્ષણ બળ જેટલું બળ લગાડવું પડે તો પદાર્થની અચળ વેગી ગતિ શરૂ રાખે. નકર શું થાય? જો તમે બળ ન લગાડો, તમે બળ ન લગાડો તો શું થાય? કે એ બરાબર એફ માઇનસ એફ કે બાય એમ છે. બળ ન લગાડો તો ઝીરો માઇનસ એફ કે બાય એમ થઈ જાય. એટલે એ બરાબર શું થઈ જાય? માઇનસ એફ કે બાય એમ. એટલે પ્રવેગ માઇનસ આવે. એટલે પ્રતિપ્રવેગી ગતિ કરે એટલે થોડા સમય પછી પદાર્થ શું થઈ જાય? સ્થિર થઈ જાય. થોડા સમય પછી પદાર્થ શું થઈ જાય? સ્થિર થઈ જાય. એટલે જો ત્રણ ઓપ્શન આવે કે જ્યારે પદાર્થ પ્રવેગી ગતિ કરે ત્યારે એનો પ્રવેગ કેટલો હોય? એ બરાબર એફ માઇનસ એફ કે બાય એમ. પ્રવેગી ગતિ માટે પ્રવેગ કેટલો હોય? એ બરાબર એફ માઇનસ એફ કે બાય એમ. આ એફ શું છે? આપણે આપેલું બળ એફ કે શું છે? આપણી વિરુદ્ધ ઘર્ષણ બળ લાગે એ દળ એનું. બરાબર. એટલે પરિણામી પ્રવેગ એ બરાબર શું આવશે? એફ માઇનસ એફ કે બાય એમ. આગળ વાત કરીએ, જો અચળ વેગી ગતિ કરતો હોય. કેવી ગતિ કરતો હોય? અચળ વેગી. તો વેગ પ્રવેગ કેટલો આવશે? ઝીરો. અહીંયા ઝીરો મૂકી દો એટલે એફ બરાબર એફ કે. એટલે કે તમે જેટલું ઘર્ષણ બળ લાગે એટલી આમું જેટલું ઘર્ષણ બળ લાગે એટલું આપણે બળ લગાડીએ તો એનું વેગ અચળ રહેશે, એ અચળ વેગી ગતિ. પણ જો તમે બળ લગાડતા બંધ થઈ જાઓ, સાયકલને પેડલ મારતા બંધ થઈ જાઓ તો શું થશે? કે આ બળ લગાડતા બંધ થઈ જાઓ તો એ બરાબર માઇનસ એફ કે બાય એમ. એટલે આ પ્રતિપ્રવેગનું છે, એ બરાબર માઇનસ એફ કે બાય એમ છે. એટલે પ્રવેગમાં શું થાય? માઇનસ છે ને, એટલે વેગમાં ઘટાડો થશે. એટલે તમારી સાયકલ છે ધીરે 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 ઘર્ષણના કારણે વેગ ઘટતો જાય અને શું થઈ જાય? સ્થિર થઈ જાય. બરાબર. ચાલો ચાલો તો આપણે છેલ્લે
સ્થિત ઘર્ષણ શીખ્યા હતા, હવે ગતિ ઘર્ષણ. અને આની પછી શું આવે છે? રોલિંગ ઘર્ષણ. ઘર્ષણ છે ને એ ત્રણ રીતના લાગે, એટલે આપણી ગતિ માટે ત્રણ વસ્તુ છે. કે તમે ઊભા હો ત્યારે શું ઘર્ષણ બળ લાગે, હાલતા હો ત્યારે શું ઘર્ષણ બળ લાગે, અને દડતા હો ત્યારે શું ઘર્ષણ બળ લાગે. દડવાનું એટલે આમ ગોળ ગોળ ફરવાનું, આમ તમે સીધે સીધું લહરપટ્ટી નહીં ખાવાની, બે વસ્તુ અલગ અલગ થાય. તો આપણે જે વાત કરી એકવાર ફરીથી બધું રિવિઝન કરી લઈએ, તો ઘર્ષણ છે શું છે? ઘર્ષણ છે એ શું કરે? પદાર્થની જે ગતિ છે એનો વિરોધ કરે. પદાર્થની ગતિનો શું કરે? વિરોધ કરે. કે જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે એને તમે જો બાહ્ય બળ લગાડો, તો જેટલું બાહ્ય બળ લગાડશો, જો ઓછું લગાડો તો ડાયરેક્ટ વધારે લગાડી જો તો ન થાય, જો ઓછું ઘર્ષણ બાહ્ય બળ લગાડશો તો એને અનુરૂપ એની ઉપર શું ઉત્પન્ન થશે? વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ ઉત્પન્ન થશે. એ જે ઘર્ષણ બળ છે એને શું કહેવાય? સ્થિત ઘર્ષણ બળ. જેમ જેમ તમે બળ વધારતા જશો તો સ્થિત ઘર્ષણ બળ અમુક લિમિટ સુધી વધશે. એ જે મહત્તમ મૂલ્ય મળે ત્યારે આપણો પદાર્થ ગતિની શરૂઆત કરવાની ટોચ ઉપર છે, કે હવે એ ગતિ કરશે તે, હવે એ ગતિ કરશે તે. આપણે કેમ કોઈ પથ્થર મોટો જબર હોય, એક જણો ધક્કો મારે, બે જણા મારે, ત્રણ થાય, ચાર થાય, પાંચ થાય, ધારો કે પાંચ થયા પછી એમ થાય કે હાલો હવે તો હલ્લે જ છે, જરીક જ છે, છઠ્ઠો આવે એટલે ડાયરેક્ટ ગતિ કરવાની શરૂ કરી દે. એટલે જે પાંચ જણાનું બળ છે એ તમારું શું થાય? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, કે જે એફ એસ મેક્સિમમ બરાબર શું આવશે? મ્યુએસ એન, એટલે કે સ્થિત ઘર્ષણાંક ગુણ્યા લંબબળ. એ જે સ્થિત ઘર્ષણાંક છે એ સપાટી ઉપર આધાર રાખે. લીસી સપાટી, ખરબચડી સપાટીમાં ઘર્ષણ બળ અલગ અલગ હોય. ખરબચડી હોય તો ઘર્ષણ બળ વધારે લાગે, લીસી હોય તો ઘર્ષણ બળ ઓછો લાગે. તો આની વિશે વાત કરી. બીજું, સ્થિત ઘર્ષણ બળ છે એ ક્યાં સુધી લાગશે? જ્યાં સુધી પદાર્થ ગતિની શરૂઆત કરશે, પછી ઘર્ષણ બળ સ્થિત ગાયબ થઈ જાય, કારણ કે એના મૂલ્ય ઘટી જાય. એ જે ઘટી ગયેલું મૂલ્ય હોય એને ગતિ ઘર્ષણ આપી દીધું, નામ જ ફેરવી નાખ્યું એને. પહેલાં શું થાય? સ્થિત ઘર્ષણ બળ વધતું 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 ફૂલ મેક્સિમમ થાય, એફ એસ મેક્સિમમ. પછી શું થાય? પાછું ઘટવા મળે, એટલે એ જે ઘટવા મળે એનું નામ શું આપી દીધું એને? ગતિ ઘર્ષણ. ને એક ધારું પછી ઇનું ઇતરે બરોબર. એ જે ગતિ ઘર્ષણ બળ છે એ ક્યારે લાગુ પડે? કે જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે. ગતિ ઘર્ષણ બળ છે એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે, ઉલું અપેક્ષિત ગતિનો વિરોધ કરે. ખાસ યાદ રાખજો, પદાર્થ સ્થિર પડ્યો હોય એને બળ લગાડો તો બળ લગાડો ભેગો ગતિ કરવો જોઈએ, જરીક એવું બળ લગાડો તો એ ગતિ કરવો જોઈએ. પદાર્થ પડ્યો હોય એને જરીક એવું બળ લગાડો, તમે ખાલી એને આંગળી અડાડો ને તો એ બળ લાગ્યો, એટલે પ્રવેગ ઉત્પન્ન થવો જોઈએ, ભલે ઓછો થાય પણ એ આપણને દેખાતો નથી પ્રવેગ, કારણ કે સ્થિર જ હોય ને, એટલે એને અપેક્ષિત ગતિનો વિરોધ કરે. જ્યારે ગતિ ઘર્ષણ બળ છે, તમે ગતિ કરતા હોય ત્યારે આમ આવી રીતના ગતિ કરતા હોય, પગ ઘસાતા હોય ને, તો એ જે ગતિ છે એનો વિરોધ, એટલે કે એ સાપેક્ષ ગતિ, જ્યારે બે સપાટી એક દિશા ઉપર ઘસાતી હોય એ જે ગતિનો વિરોધ કરે એને શું કહેવાય? સાપેક્ષ ગતિ. એ જે સાપેક્ષ ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ કયું છે? ગતિ ઘર્ષણ બળ. આ બધી વાત કરી આપણે. અપેક્ષિત ગતિનો વિરોધ કોણ કરે? સ્થિત ઘર્ષણ બળ. સાપેક્ષ ગતિનો વિરોધ કોણ કરે? ગતિ ઘર્ષણ બળ. સ્થિત ઘર્ષણ બળની સંજ્ઞા શું છે? એફ એસ. સાપેક્ષ ગતિ ઘર્ષણ બળની સંજ્ઞા શું છે? એફ કે, કાઇનેટિક સ્ટેટિક. ઉલાનું એફ એસ બરાબર મ્યુએસ એન. મ્યુએસ શું છે? સ્થિત ઘર્ષણાંક. એનું મૂલ્ય કેટલું છે? 0.01 થી 1.5. આ બધી વાત આપણે એટલી કરી નાખી. હવે ગતિ ઘર્ષણની વાત કરી, કે ગતિ ઘર્ષણ છે એનો એફ કે થશે, એફ કે ચાલે છે એન આવે, એટલે એફ કે બરાબર મ્યુએ કે એન. મ્યુ કે શું છે? સ્થિત ઘર્ષણાંક, સોરી ગતિ ઘર્ષણાંક. ગતિ ઘર્ષણાંક એટલે શું થશે? ગતિ ઘર્ષણ બળ અને લંબબળના ગુણોત્તરને ગતિ ઘર્ષણાંક કહે છે. અને એનું મૂલ્ય હંમેશા એફ એસ કરતાં, એટલે કે મ્યુએસ કરતાં ઓછું હોય, એટલે એફ એસ વધારે હોય મ્યુ કે કરતાં. એફ એસ ગ્રેટર ધેન એફ કે, તેથી મ્યુએસ ગ્રેટર ધેન મ્યુ કે. આ વસ્તુ ખબર પડી ગઈ. પછી આપણે ખાસ જો આ વસ્તુ તમને ખબર પડવી જોઈએ, કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એની ઉપર તમે બળ એફ આમ લગાડો છો, એની ઉપર ઘર્ષણ બળ આમ લાગે છે, તો પરિણામી બળ આમ લાગશે એફ ડેશ. તો પરિણામી બળ એફ ડેશ અથવા એફ કહીજો અથવા એમ એ કહીજો. પરિણામી બળ શું લાગે છે? એમ એ. તો એમ એ બરાબર શું થશે? એફ માઇનસ એફ એસ. આમ થશે તો એ બરાબર શું આવશે? એફ માઇનસ એફ એનના છેદમાં એમ. આ એના પ્રવેગનું સૂત્ર. આમાં તમે જેટલું બળ લગાડો અમુક ઘર્ષણ બળ કેટલું આવે અનુ એને અનુરૂપ તમને પ્રવેગ દર વખતે મળશે. જો અચળ વેગી ગતિ કરાવવી હોય, કેવી ગતિ કરાવવી હોય? અચળ વેગી ગતિ. તો એ બરાબર 0 મૂકી જો,
तो एफ माइनस एफ एस ना छेद में एम एटले जीरो बराबर एफ माइनस एफ एस एटले एफ बराबर शू थशे एफ एस थशे एटले के तमारू बल अने स्थित घर्षण बल सामन होय एटले तो आनो प्रवेग केटलो थशे जीरो आ बल अने आ बल सामन होय तो प्रवेग जीरो थाय एटले अचल वेगी गति करे केवी गति करे अचल वेगी आ जे न्यूटन ना पहेलो नियम छे पछी वात करीए કે જો તમે બળ લગાડતા બંધ થઈ જાઓ આ રોજિંદા જીવનમાં આવું થાય ને બળ લગાડતા બંધ થઈ જાય તો વસ્તુ સ્થિર થાય શું કામ સ્થિર થાય તો ઝીરો બરાબર એ બરાબર ઝીરો માઇનસ એફ એસ ના છેદમાં એમ એટલે એ બરાબર માઇનસ એફ એસ ના છેદ પેલા સોરી એફ કે આવશે સ્થિતની જગ્યાએ કાઇનેટિક આવે ગતિક આવે મારે ભૂલ પડી ગઈ છે માઇનસ એફ કે બાય એફ એમ આવશે માઇનસ એફ કે બાય એમ આવશે આ પ્રવેગ હું દર્શાવે ઋણ એટલે જેમ જેમ તમે બળ લગાડતા બંધ થઈ જાઓ તેમ તેમ એના પ્રવેગ ઋણ મળે પ્રવેગ ઋણ મળે એટલે એના વેગમાં શું થશે ઘટાડો થશે વેગમાં શું થશે ઘટાડો એટલે થોડા સમય પછી પદાર્થ શું થઈ જશે સ્થિર થઈ જશે ચાલો રેડી એટલી વસ્તુ જો આ વસ્તુ ખાસ હું ભાર એટલા માટે આપું છું કે આના આગળ આપણે ઘણા એમસીક્યુ એવા પૂછાય છે આમાંથી કે જે આપણે ગુચ્છે નીટમાં હોય છે ચાલો હવે એની પછીનો ટોપિક લઈએ કે ઉદાહરણ દ્વારા સમજાવો કે સ્થિત ઘર્ષણ બળ ગતિને નહીં પણ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે સ્થિત ઘર્ષણ બળ એટલે પેલું ઘર્ષણ બળ ગતિનો વિરોધ નથી કરતું પણ કોનો વિરોધ કરે અપેક્ષિત ગતિનો ગતિનો વિરોધ નથી કરતો જો બે વસ્તુ અલગ અલગ છે ગતિનો વિરોધ કોણ કરે ગતિક ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ બળ ખાલી કોનો વિરોધ કરે અપેક્ષિત ગતિનો જો તમે જ્યારે ગતિ કરવાનું શરૂ કરી છો ને ત્યારે સ્થિર ઘર્ષણ બળ લાગે જ નહીં સમજાય ને જ્યારે સ્થિર ઊભા હોય ત્યારે જ સ્થિત ઘર્ષણ બળ લાગે એની માટે એક એનું ઉદાહરણ આપેલું છે આ બધા રોજિંદા જીવનમાં આપણે ઉપયોગ કરીએ છીએ કે તમે ટ્રેનમાં કોઈ બોક્સ પડેલું જોયું હશે અહીંયા કોઈ બોક્સ વજનદાર હોય ને એની માટે પાતળું નહીં લેવાનું કોઈ વજનદાર બોક્સ અહીંયા પડેલું હોય તો ટ્રેન જો પ્રવેગી ગતિ આમ કરશે નિયમ શું કે તમે આની ઉપર બળ લગાડો તો એ જ આગળ જશે આની ઉપર કાંઈ થતું નથી તો આ ક્યાં જવું જોઈએ પાછળ આ એનો નિયમ છે જડત્વનો નિયમ છે એનો નિયમ છે જડત્વનો નિયમ છે એટલે સાચો નિયમ એવું કે જો તમે ટ્રેન આગળ લ્યો તો તમારો ડબ્બો આ જે બોક્સ છે વજનદાર બોક્સ છે હલકું નથી કેવું છે વજનદાર બોક્સ છે વજનદાર હોય તો એ અહીંથી હલશે જ નહીં મગર નિયમ એવું કે અહીંયા અથડાવવું જ હોય પણ એ અથડાતું નથી તો એવું શા માટે થાય કારણ કે આમાં જેટલું બળ આમ લાગે છે એટલું આમું ઘર્ષણ બળ આમ લાગે સ્થિત ઘર્ષણ બળ એટલા માટે પાછળ અથડાતું નથી જકડી રાખે અને શું કરે જકડી રાખે આની ઉપરથી આપણે એવું કહી શકીએ કે સ્થિત ઘર્ષણ બળ છે એ તમારી ગતિનો નહીં સાપેક્ષ ગતિ નહીં પણ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે શું કહે છે સાપેક્ષ ગતિ નહીં પણ અપેક્ષિત ગતિ હા હલકી વસ્તુ હોય તો અહીંયા ખેંચાય છે તમને ખબર છે રૂપિયાના સિક્કાના તમારા ઉદાહરણ આવતા જડતના નિયમમાં કોઈ ટેબલ ઉપર પાથરેલું અચાનક ખેંચી લો દિવસ તો આમ નમ રહેશે ઓલા જાદુગર કરે થાય ને પણ એ વસ્તુ હલકી હોય તો આ ભારે વસ્તુ હોય એનું સ્થિત ઘર્ષણ બળ એટલું બધું વધારે હોય કે જેના કારણે એ વસ્તુ અહીંયા સ્થિર રહેશે અહીં પ્રવેગ જેટલો ઉત્પન્ન થવો એટલો થાય તો આજે આપણે એટલું શીખ્યા શું શું શીખ્યા સ્થિત ઘર્ષણ બળ ગતિ ઘર્ષણ બળની એક આ વસ્તુ કાલે આપણે રોલિંગ બળ શીખશું બરાબર રોલિંગ ઘર્ષણ બળ તો આજે આપણે એટલું રાખીએ ખાસ હરખો મુજબ હું કહેવા માગે છે કારણ કે આ વસ્તુ એવી છે ટોપિક સમજવા જેવો છે ગોખવા જેવો નથી તો આજે આપણે એટલું રાખીએ